સ્વામિનારે કણબા ગુરુકુળમાં આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 4 આમનોંધ દાખલા નંબર 5 શ્રી પ્રાંજલના ચોપડે આમનોંધ વ્યવહાર નંબર 1 10000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો તો રોકડ આવે માલ મિલકતના નિયમ પ્રમાણે રોકડ ખાતે ઉધાર ધંધો શરૂ કર્યો તે મૂડી ખાતે જમા મૂડી ખાતું હંમેશા જમા થશે કારણ કે ધંધો શરૂ કર્યો એટલે મૂડી વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે વ્યક્તિ લાભ આપનાર છે એટલે જમા બાબત જે રોકડ લાવી ધંધો શરૂ કર્યો વ્યવહાર નંબર 2 આપણે 5000 નો માલ રોકડેથી ખરીદ્યો ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર માલ આવે છે આવે એટલે ઉધાર રોકડ ખાતે જમા રોકડેથી માલ ખરીદ્યો આ બાબત છે વ્યવહાર નંબર 3 આપણે 8000 નો માલ રાજન પાસેથી ખરીદ્યો આ વ્યવહાર ઉધાર હોવાથી રાજન ખાતું જમા થશે ખરીદ ખાતે ઉધાર અહીંયા માલ મિલકતનો નિયમ આવે તે ઉધાર અહીંયા વ્યક્તિ ખાતાનો નિયમ આપનાર ખાતે જમા બાબત જે રાજન પાસેથી ઉધાર માલ ખરીદ્યો નંબર 4 2000 નો માલ ધર્માદામાં આપ્યો ધર્માદામાં આપ્યો એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર અને ખરીદેલ માલ જાય છે એટલે માલ મિલકતના નિયમ પ્રમાણે તે ખરીદ ખાતે જમા ધર્માદામાં માલ આપ્યો પાંચ નંબરનો વ્યવહાર જે છે એ માલ મોકલવાનો ઓર્ડર આપ્યો છે એટલે વ્યવહાર થયો નથી એટલે બિન આર્થિક વ્યવહાર છે નોંધ થશે નહીં વ્યવહાર નંબર 6 ઓર્ડર પ્રમાણે સામા પક્ષકારે એટલે કે સિવાનીએ આપણને માલ મોકલ્યો એટલે આપણે માલ ખરીદ્યો કહેવાય ખરીદ ખાતે ઉધાર 3000 તે સિવાની ખાતે જમા બાબત જે ઉધાર માલ ખરીદ્યો 7 નંબર 2500 રૂપિયા જીવન વીમા પ્રીમિયમના ભર્યા એટલે રોકડ જાય તે જમા જીવન વીમા પ્રીમિયમ એ માલિકનો અંગત ખર્ચ હોવાથી ઉપાડ ખાતે ઉધાર જીવન વીમા પ્રીમિયમના ભર્યા ત્યારબાદ કુલ સરવાળો કરીશું 30500 અને 30500 ફોટો પડલે દાખલા નંબર 6 આગળનો દાખલો ગણીશું દાખલા નંબર 6 ની અંદર મૂડી અને ઉપાડના વ્યવહારો છે મૂડી અને ઉપાડના વ્યવહારો તો દાખલા નંબર 6 ની અંદર શ્રી શુભમની આમ નોંધ શ્રી શુભમ ના ચોપડે આમનોંધ તો અહીંયા મૂડી અને ઉપાડને લગતા વ્યવહારો છે મૂડી ખાતું હંમેશા જમા થશે અને ઉપાડ ખાતું હંમેશા ઉધાર થશે વ્યક્તિ ખાતાનો નિયમ આ બંને માલિકના ખાતા હોવાથી વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે આપણે મૂડી ખાતું અને ઉપાડ ખાતાના જે દાખલા છે એ આપણે અહીંયા હવે જોઈએ તો દાખલા નંબર 6 તો અહીંયા વર્ષ આપ્યું છે 2014 જાન્યુઆરી 1 પહેલો વ્યવહાર છે 10000 નો માલ 15000 નો સ્ટોક 5000 રોકડા 10000 નું ફર્નિચર અને દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો ધંધો શરૂ કર્યો એટલે મૂડી ખાતું જમા થશે તો અહીંયા રોકડ માલ મિલકત બધું આવે છે માલ મિલકતના નિયમ પ્રમાણે રોકડ ખાતે ઉધાર 10000 રોકડ માલ સ્ટોક ખાતે ઉધાર સ્ટોક લાવે છે 10000 રૂપિયા એટલે માલ સ્ટોક ખાતે ઉધાર 10000 રૂપિયા
ત્યાર બાદ 15000 રોકડ લાવે છે માલિક એટલે રોકડ ખાતે ઉધાર 15000 5000 નું ફર્નિચર લાવે છે એટલે આવે તે ઉધાર માલ મિલકતના નિયમ પ્રમાણે ફર્નિચર ખાતે ઉધાર 5000 અને ત્યાર બાદ દેવાદારો એ આપણો લેણું કહેવાય વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે દેવાદારો ખાતે ઉધાર એ લેણું છે દેવાદાર ખાતે ઉધાર 10000 આમ ધંધાની અંદર ધંધાનો માલિક સ્ટોક રોકડ ફર્નિચર દેવાદારો બધું લાવે છે એટલે માલ મિલકત ના નિયમ પ્રમાણે આ ત્રણ ખાતા ઉધાર થશે દેવાદારો વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે દેવાદાર એટલે લેણું એ ઉધાર થશે ધંધામાં લાયા એટલે તે મૂડી ખાતે જેટલી રકમ ઉધાર કરી એટલી રકમ આપણે અહીંયા જમા કરીશું 15 ને 5 20 30 ને કુલ 40000 તે મૂડી ખાતે જમા હવે આપણે અહીંયા બાજે લખીશું બાજેની અંદર વ્યવહારની ટૂંકી વિગત લખીશું માલ સ્ટોક રોકડ ફર્નિચર દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો ત્યારબાદ 12 તારીખ 12 અંગત મોટર કાર 80000 માં આપણે વેચી એમાંથી ધંધામાં 50000 રોકડા લાયા ધંધામાં જે લાયા છે એની આપણે અહીંયા નોંધ કરીશું રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર ધંધામાં લાવ્યા એટલે તે મૂડી ખાતે જમા બાજે લખીશું અંગત મોટર કાર વેચી અમુક રકમ ધંધામાં લાવ્યા તેર તારીખ ઘર ખર્ચ માટે 1000 રોકડા બેંકમાંથી ઉપાડ્યા ઘર ખર્ચ એટલે માલિકનો અંગત ખર્ચ હોવાથી માલિક લેનાર છે એટલે માલિકનું ખાતું આપણે લખીશું નહીં ઘર ખર્ચ ખાતે ઉધાર 1000 તે બેંકમાંથી ઉપાડ્યા એટલે બેંક વ્યક્તિ છે એટલે બેંક આપનાર છે તે બેંક ખાતે જમા કરીશું ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે બાબત જે ઘર ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા આ 13 તારીખ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ 15 તારીખ માલિકનું આવકવેરા રિફંડ 500 ધંધાના બેંક ખાતામાં ભર્યું એટલે આવકવેરો રિફંડ મળ્યો છે બેંકમાં ભર્યો છે વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે બેંક લેનાર છે એટલે બેંક ખાતે ઉધાર આવકવેરો રિફંડ મળે બેંકમાં ભર્યું એટલે બેંક ખાતે ઉધાર અહીંયા રિફંડ મળ્યું એટલે ધંધામાં ફરી આવે છે એટલે તે મૂડી ખાતે જમા તો આવકવેરા રિફંડ મળે તો હંમેશા મૂડી ખાતે જમા કરીશું અને બેંકમાં ભર્યું છે એટલે બેંક ખાતે ઉધાર આપણે બાજે લખીશું આવકવેરા રિફંડ મળ્યું જે બેંક ખાતામાં ભર્યું તારીખ 20 લઈશું
20 તારીખ ની અંદર ધંધામાંથી અંગત વપરાશ માટે 1000 નો માલ અને 400 રૂપિયા રોકડા લઈ ગયા. અંગત વપરાશ એટલે માલિક નું અંગત ખર્ચ કહેવાય, એટલે ઉપાડ ખાતે ઉધાર અહીંયા 1400 લખીશું. 1000 નો માલ લઈ ગયા અને 400 રૂપિયા રોકડા લઈ ગયા, એટલે કુલ ઉપાડ થશે 1400. જેમાંથી 1000 નો માલ જાય છે ધંધામાંથી, એટલે અન્ય રીતે માલની જાવક તે ખરીદ ખાતે જમા અને રોકડ લઈ જાય છે, તો રોકડ ખાતે જમા 400. અહીંયા માલ જતો હોય અન્ય રીતે તો આપણે ખરીદ ખાતું હંમેશા જમા કરીશું, 400 રૂપિયા રોકડ જાય છે, જાય તે જમા અંગત વપરાશ માટે, એટલે માલિકનો અંગત ખર્ચ હોવાથી વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે આપણે ઉપાડ ખાતે ઉધાર કરીશું. બાજે અંગત વપરાશ માટે ધંધામાંથી માલ અને રોકડ લઈ ગયા, ધંધામાંથી માલ અને રોકડ લઈ ગયા, આ બાબત જે થશે. વ્યવહાર નંબર 21, તો 21 નંબરની અંદર પુત્રીના પ્રવાસ ફીના 1500 ધંધામાંથી ચૂકવ્યા. પુત્રીનો પ્રવાસ ફી એટલે માલિકનો અંગત ખર્ચ કહેવાય, એટલે ઉપાડ ખાતે ઉધાર 1500 રૂપિયા ધંધામાંથી ચૂકવ્યા, એટલે ધંધામાંથી રોકડ જશે, એટલે માલ મિલકતના નિયમ પ્રમાણે રોકડ જાય તો જમા. બાજે લખીશું પુત્રીના ફીના ધંધામાંથી ચૂકવ્યા. વ્યવહાર નંબર તારીખ 28, 28 તારીખની અંદર ગંગા ફર્નિચર માર્ટમાંથી 2000 નું ફર્નિચર ઘર માટે ખરીદ્યું. ભાઈ ઘર માટે ખરીદ્યું એટલે માલિકનો અંગત ખર્ચ કહેવાય, એટલે ઉપાડ ખાતે ઉધાર 2000. હવે અહીંયા વ્યક્તિનું નામ છે ગંગા ફર્નિચર માર્ટ, એટલે વ્યક્તિ ખાતું અહીંયા જમા થશે ગંગા ફર્નિચર માર્ટ ખાતે જમા. વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે ગંગા ફર્નિચર માર્ટ આપનાર હોવાથી જમા થશે. બાજે લખીશું ઘર માટે ફર્નિચર ખરીદ્યું, ઘર માટે ખરીદ્યું એટલે ઉપાડ ખાતે આવશે, પણ જો ધંધા માટે ખરીદ્યું હોય તો અહીંયા ખરીદ ખાતે આવે. છેલ્લો લાસ્ટ વ્યવહાર તારીખ 31મો વ્યવહાર, જિંદગીનું વીમા પ્રીમિયમ 500 ચેકથી ભર્યું. જિંદગીનું વીમા પ્રીમિયમ એટલે માલિકનો અંગત ખર્ચ કહેવાય, એટલે ઉપાડ ખાતે ઉધાર. હવે ચેકથી ભર્યું એટલે હંમેશા બેંક ખાતે આવે, બેંક આપનાર છે એટલે બેંક ખાતું જમા થશે. ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બાજે જિંદગીનું વીમા પ્રીમિયમ 1000 થી ભર્યું, ચેક શબ્દ આવે એટલે બેંક ખાતું આવે, કારણ કે બેંક આપનાર થશે. અહીંયા આપણે આ દાખલો પૂરો કરીશું. અહીંયા કુલ સરવાળો 1000 કરીશું, જેટલો ઉધાર થશે એટલો જમા થશે, એટલે બંને બાજુ સરવાળો 96,900, 96,900. તો આ પ્રમાણે દાખલા નંબર 6 મૂડી અને
ઉપાડના વ્યવહારો ઉપાડ ખાતું હંમેશા ઉધાર થાય અને મૂડી ખાતું હંમેશા જમા થશે અને ધંધાની અંદર ધંધો શરૂ કર્યો એટલે મૂડી ખાતું જમા થશે અને ધંધામાં આ બધી માલ સ્ટોક રોકડ ફર્નિચર દેવાદારો જે બધું લાવે એ બધું ઉધાર થશે દરેકના નિયમ પ્રમાણે એક ખાતું ઉધાર થશે અને બીજું ખાતું જમા થશે તો આપણે આ પ્રમાણે દાખલા નંબર 6 આપણે મૂડી અને ઉપાડના વ્યવહારોની આમ નોંધો કરી હવે ત્યાર પછી દાખલા નંબર 7 આપણે આવતા પીરિયડની અંદર લોન અને વ્યાજના વ્યવહારો વિશે આપણે વાત કરીશું લોન અને વ્યાજના વ્યવહારો તો આજે આપણે દાખલા નંબર 5 અને 6 મૂડી અને ઉપાડના વ્યવહારો માલના વ્યવહારો ઉધાર વ્યવહાર રોકડ વ્યવહાર વગેરેની આમ નોંધો કરી તો સૌપ્રથમ તમારે કોઈ પણ વ્યવહાર આપેલ હોય તો તમારે પહેલા વ્યવહાર રોકડ છે કે ઉધાર એ નક્કી કરવાનું ત્યારબાદ તેમાં સંકળાયેલા બે ખાતા નક્કી કરવાના ખાતાનો નિયમ લગાવી એક ખાતું ઉધાર કરવાનું અને બીજું ખાતું જમા કરવાનું અને આ રીતે દરેક વ્યવહારની આપણે આમ નોંધ નિયમ પ્રમાણે કરીશું અને છેલ્લે સરવાળો કરીશું બંને બાજુ સરવાળો સરખો જ આવે કારણ કે જેટલી રકમ આપણે ઉધાર કરી હોય એટલી જ રકમ જમા થતી હોય તેથી બંને બાજુનો સરવાળો હંમેશા સરખો થાય છે જય સ્વામિનારાયણ